વાલા વિદ્યાર્થીઓ ધોરણ 9 5 14 ઇન્ટરનેટ ઇમેલ અને સલામતી ઇન્ટરનેટ અને અન્ય નેટવર્કનો ઉપયોગ કરી વિવિધ વિનિયોગો માટે કરી શકાય તેનો આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. જેમ કે મુખ્ય વિનિયોગ ઇમેલનો અભ્યાસ કરીશું, તેની સાથે ઇમેલના ફાયદા, ઇમેલ ક્લાયન્ટની સંરચના અને સંદેશ મોકલવા માટેની પદ્ધતિ વિશે જોઈશું. ઇન્ટરનેટ અને વેબ એવા માધ્યમ છે જે સ્ત્રોત વિપરીત કરવાની કાર્યપદ્ધતિ પૂરી પાડે છે. આવા સ્ત્રોતની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી બને છે, કારણ કે તેમની પર વાયરસ કે કોઈ અન્ય નુકસાનકર્તા પ્રોગ્રામનું આક્રમણ થઈ શકે છે અને પરિણામ સ્વરૂપે તેમાંની માહિતી કે સ્ત્રોતને હાનિ પહોંચી શકે છે. સાંકેતિકરણની જુદી જુદી તકનીકનો ઉપયોગ કરી માહિતીને કે સ્ત્રોતને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને અનધિકૃત ઉપયોગકર્તાના હસ્તક્ષેપથી કેવી રીતે બચાવી શકાય તેનો પણ આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરીશું. હવે વાત કરીએ ઈમેલની. ઈમેલના ટૂંકા નામથી ઓળખાતા ઇલેક્ટ્રોનિક મેલ આજકાલ સંચારણ માટે અનિવાર્ય માધ્યમ બની ગયા છે. ચિત્ર, ધ્વનિ, દસ્તાવેજ, પ્રોગ્રામ કે એનિમેટેડ મૂવી પણ ઈમેલ સાથે મોકલી શકાય છે. કોમ્પ્યુટર નેટવર્ક વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવતા સંદેશા પ્રત્યાયનને ઈમેલ કહે છે, માટે તેને ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઓળખવામાં આવે છે. ઈમેલ એક એવી પદ્ધતિ છે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી પ્રેષક એક કે અનેક પ્રાપ્તકર્તાઓ સાથે ડિજિટલ સંદેશાઓની આપ લે કરી શકે છે. કોષ્ટક જુઓ કે પરંપરાગત તમે કોઈ ટપાલ મોકલો તો સરનામું લખવું પડે, સમય, વિગત, ખર્ચ ક્યાંથી ઉપયોગમાં લઈ શકાય, અને તમે ઈમેલ કરો તો બંને રીત વિશે ત્યાં અહીં આકૃતિમાં અને પાઠમાં સમજાવેલું છે. હવે આગળ જોઈએ. સમયમાં તેના દ્વારા ઓડિયો, વિડીયો, એનિમેશન, આલેખો અને લખાણ જેવી વિવિધ પ્રકારની માહિતી પણ મોકલી શકાય છે. આ પ્રકારની માહિતીને સંયુક્તપણે મલ્ટીમીડિયા માહિતી કહે છે. કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ મીડિયા સંદેશાઓને દુનિયાના કોઈપણ સ્થળે ત્વરિત પ્રસારિત કરવા એ ઈમેલ પદ્ધતિનો મુખ્ય ફાયદો છે. પરંપરાગત ટપાલ કરતાં ઈમેલ કેટલી વધુ અસરકારક સેવા છે કે લોકો પરંપરાગત ટપાલને હવે સ્નેલ મેલ તરીકે ઓળખવા લાગ્યા છે. વ્યવસાયિક સંચરણ વધુ સારી રીતે કરવા, માહિતીનો વધુ અસરકારક ઉપયોગ કરવા તથા સમય અને ખર્ચનો બચાવ કરવા ઈમેલ સેવા છે. ઈમેલ દ્વારા મળતા લાભ નીચે દર્શાવ્યા છે. કોષ્ટક જુઓ. તે ત્વરિત છે, તે વૈશ્વિક છે, તે કરકસરયુક્ત છે, તે અંગત છે. હવે વિદ્યાર્થીઓ પેજ ફેરવો. ઈમેલથી મળતા લાભમાં તે વધુ સુવિધાયુક્ત છે, તે વિગતો સુધારવાની અનુમતિ આપે છે, તે સંચરણ અંગેના દસ્તાવેજ પૂરા પાડે છે. એક જ સમયે અનેક વ્યક્તિઓ સુધી પહોંચવું હોય તો તે સરળ છે. તે અનેક વેબ સેવા માટે પ્રવેશ દ્વાર પૂરું પાડે છે. સુવિધાના કેટલાક ગેરફાયદા અને મર્યાદાઓ પણ છે. સૌ પ્રથમ તો આ સેવા માટે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા જરૂરી છે. જંક મેલ કે સ્પામ મેલ તરીકે ઓળખાતા બિનજરૂરી સંદેશાઓ મોકલવામાં આવી શકે છે. કેટલાક બિનજરૂરી જાહેરાતો, નકલી પરિસંવાદ માટેના આમંત્રણ, અજાણી વ્યક્તિ દ્વારા માંગવામાં આવતી મદદ અથવા તો કોમ્પ્યુટરને કે તેમાં રહેલી વિગતને નુકસાન પહોંચાડે તેવા પ્રોગ્રામ, વાયરસ આના ઉદાહરણ છે. કરીએ ઈમેલનું માળખું. તો અહીં આગળ એક ઈમેલ એડ્રેસ છે, sweety@yahoo.com. તો સ્વીટી એ યુઝર નેમ છે, @ એ સાઇન છે, યાહુ એ વેબસાઇટનું નામ એટલે કે હોસ્ટ નેમ છે, ડોટની નિશાની મૂકવી ફરજિયાત છે અને કોમ ડોમેન નેમ છે એટલે કે વેબસાઇટ ઈમેલનો પ્રકાર અથવા તો ભૌગોલિક પ્રદેશ પરથી પણ આપી શકાય. અહીં કોમ મૂક્યું છે એટલે કે પ્રકાર ઉપરથી આપ્યું છે. ઈમેલ સરનામાની શરૂઆત ઉપયોગકર્તાએ પસંદ કરેલ નામ
આથી થાય છે. સ્વીટી નામ ઘણું પ્રચલિત નામ છે, આથી તમે સ્વીટી નામ લખશો તો તે તમને ઓપ્શન આપશે કે ભાઈ આ સ્વીટીનું અધ્યાય કયું છે, તમે આપેલા વિકલ્પો પસંદ કરો. આમ કરવાથી ઈમેલનું સરનામું એ આકૃતિમાં કે પાઠમાં સ્વીટી અંડરસ્કોર 97 છે, sweetie_97@yahoo.com બનશે. યુઝરનેમ પછી @ની નિશાની મૂકવામાં આવે છે, જે યુઝરનેમને ઇમેલના અન્ય ભાગથી છૂટું પાડે છે. આ નિશાની મૂક્યા પછી ઇમેલ સેવા આપનાર સંસ્થાનું નામ જેને હોસ્ટનેમ પણ કહે છે મૂકવામાં આવે છે. ઉપર દર્શાવેલ સરનામામાં આપણે ઇમેલ યાહૂની વેબસાઇટથી બનાવ્યું છે એટલે યાહૂ હોસ્ટનેમ છે. ઇમેલ સરનામામાં વધુમાં વધુ 255 અક્ષર આપી શકાય, તેમાં લોઅર કેસ A to Z અંકો તથા _ની નિશાની મૂકી શકાય છે. નોંધણી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને ઘણીવાર સાઇન અપ પ્રક્રિયા માત્ર એક જ વાર કરવાની હોય છે. ત્યાર પછી જ્યારે જ્યારે ઇમેલનો ઉપયોગ કરવા માગતા હોય ત્યારે સાઇન ઇન કરવાની જરૂર પડે છે. નમૂનારૂપ ઇમેલના મૂળભૂત ભાગોમાં હેડર આવેલું હોય છે, જેમાં પ્રેક્ષકનું નામ, પ્રાપ્તકર્તાનું સરનામું, સંદેશાનો વિષય, બિડાણ અને સંદેશાનો સમાવેશ કરવામાં આવે છે. ઇમેલ અંગેના નમૂનારૂપ કાર્યોમાં સંદેશો મોકલવો સેન્ડ, સંદેશો લખવો કમ્પોઝ, સંદેશાનો પ્રત્યુત્તર આપવો રિપ્લાય અને એક સ્થાનેથી આવેલા સંદેશાને અન્ય સ્થાને મોકલવો ફોરવર્ડ જેવી ક્રિયાઓનો સમાવેશ કરી શકાય છે.